કેમ છો દર્શક મિત્રો, હું ગાયત્રી બા વાઘેલા ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રાવણ માસનો પવિત્ર તહેવાર એટલે જન્માષ્ટમી. આ જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ, જે દરેક ગુજરાતી ઘરોમાં સરસ હરખભેર ઉજવાય છે. તો આ જન્માષ્ટમી નિમિત્તે ઘણા ગુજરાતી ઘરો ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસમાં ફરાળ તરીકે ખવાતા બફવડા, એની રેસીપી આજે આપણે જોઈશું. તો બહાર જે આપણે ફરસાણની દુકાને ફરાળી બફવડા મળે છે, એવા ફરાળી બફવડા તમે ઘરે પણ બનાવી શકો છો ઇઝીલી. તો એ ફરાળી બફવડા બનાવવા માટે આપણને અહીંયા જોઈશે 500 ગ્રામ બટાકા. મેં અહીંયા બાફીને એનો માવો કરી લીધો છે, એટલે 500 ગ્રામ બટાકા મેં અહીંયા લીધેલા છે બાફેલા. એ પછી 200 ગ્રામ સિંગોડાનો લોટ, જે ફરાળી લોટ કહેવાય છે, એ આની જગ્યાએ તમે આરાનો લોટ પણ લઈ શકો છો. એ પછી અંદરના બફવાડાના અંદરના સ્ટફિંગ માટે મેં અહીંયા 1 વાટકી જેટલા સિંગદાણા, જેને શેકીને એના છોતરા જે ફોતરા હોય છે ઉપર, એ કાઢી લીધા છે. આદુ મરચાં છે જેને ક્રશ કરી લીધા છે. બુરુખાંડ લીધી છે, તમે અહીંયા દળેલી ખાંડ પણ લઈ શકો છો, પણ મેં અહીંયા બુરુખાંડ લીધેલી છે. ફરાળી મીઠું આપણે ફરાળ માટે એટલે કે ઉપવાસ માટે લેવાના છે ઉપયોગમાં, એટલે અહીંયા મેં ફરાળી મીઠું લીધું છે. વરિયાળી છે, કોપરાનું છીણ છે, સૂકી દ્રાક્ષ છે, આમચૂર પાવડર છે, મરી પાવડર છે અને તલ છે. તો અને છેલ્લે તળવા માટે આપણે જે બફવડા તળવાના છે, જેને આપણે ડીપ ફ્રાય કરવાના છે, એના માટે આપણે તેલ લીધેલું છે. તો સૌથી પહેલા આ ફરાળી બફવડાનું સ્ટફિંગ બનાવવાનું છે. તો એના માટે આપણે મિક્સચર જારમાં આ રીતે સૌથી પહેલા સિંગદાણા એડ કરી લઈશું. જે વસ્તુને આપણે ક્રશ કરવાની છે એને એડ કરવાની છે. સિંગદાણા, શેકેલી વરિયાળી, તમે વરિયાળીને કાચી પણ લઈ શકો છો, અને 1 વાટકી જે નાની વાટકી આવે છે એટલા મેં તલ એડ કરેલા છે. આ બધાને આપણે મિક્સચરમાં પીસી લઈશું. તો દર્શક મિત્રો, આ રીતે આપણે સિંગદાણા, વરિયાળી અને તલને મિક્સચરમાં ક્રશ કરી લેવાના છે. હવે હું એને એક બાઉલમાં કાઢી લઈશ. તો હવે દર્શક મિત્રો, હવે બાકીના જે મસાલા છે આપણે આ સ્ટફિંગમાં એડ કરવાના છે, એ મસાલા એડ કરી લેશું. અહીંયા મેં કોપરાનું છીણ લીધું છે, એ તમે તમારી જરૂરિયાત પ્રમાણેનું લઈ શકો છો. તમે આને સ્કીપ પણ કરી શકો છો, જો તમને કોપરાનું છીણ ભાવતું હોય તો અંદર એડ કરી શકો છો. 3 થી 4 ચમચી જેટલું મેં કોપરાનું છીણ લીધું છે. એ પછી જે આપણે ગુરુખાંડ લીધું છે, એ તમે તમારી મીઠાશ પ્રમાણે લઈ શકો છો, તમે જે પ્રમાણેનું ગળપણ ખાતા હો. અહીંયા મેં 3 ચમચી જેટલું ગુરુખાંડ એડ કર્યું છે. લગભગ 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર, તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો. 1/2 ચમચી મરી પાવડર, જે સૂકી દ્રાક્ષ લીધી છે એ આપણે એડ કરી દઈશું અંદર. એ પછી લીલા મરચાં અને આદુની જે પેસ્ટ છે જે આપણે ક્રશ કર્યા છે, એ બધા જ આપણે અંદર એડ કરી દઈશું. લગભગ મેં 3 થી 4 નંગ લીલા મરચાં અને એક આદુનો ટુકડો એને મેં ક્રશ કરી લીધો છે. એ પછી આ જે આપણું સ્ટફિંગ છે એના બાઇન્ડિંગ માટે મેં અહીંયા જે બાફેલા બટાકા છે એમાંથી થોડો માવો મેં લીધેલો છે, એને આપણે અંદર એડ કરીશું, જેનાથી અંદરનું જે સ્ટફિંગ છે એનું બાઇન્ડિંગ સરસ આવી જાય. અને છેલ્લે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા મેં ફરાળી મીઠું લીધેલું છે, તમે ફરાળ માટે યુઝ કરતા હો પફવડા તો તમે અંદર ફરાળી મીઠું જ એડ કરજો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે. હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું હાથની મદદથી. તો આ રીતે આપણે હાથની મદદથી બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે, અને આ રીતનું આપણું અંદરનું સ્ટફિંગ છે એ બનવું જોઈએ, જેનાથી આપણે નાના નાના એના અંદરના જે સ્ટફિંગ છે એના ગોળા વાળી શકીએ. દર્શક મિત્રો, આ સ્ટફિંગમાંથી હવે આપણે જેટલી સાઇઝના બફડા જોઈએ છે એનાથી થોડી નાની સાઇઝના અંદરના સ્ટફિંગને આપણે ગોળા વાળવાના છે. હું નાની સાઇઝના બફડા બનાવવાની છું, એટલા માટે મેં અહીંયા સ્ટફિંગના જે ગોળા છે એ પણ નાના જ વાળ્યા છે. તમને જે પ્રમાણેની સાઇઝ જોઈએ એ પ્રમાણેના આ રીતે ગોળા વાળી દેજો. બીજું દર્શક મિત્રો, જે દર્શક મિત્રો અમારી ચેનલ પર નવા છે અને જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એવા દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે તેઓ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને બાજુમાં રહેલ બેલ આઇકોન પર ક્લિક કરી લે, જેથી કરીને
આવનારા નવા વિડીયોની નોટિફિકેશન એમને મળતી રહે. આ રીતે મેં બધા જ ગોળા જે સ્ટફિંગ હતું એના વાળી લીધા છે. હવે આપણે એનું જે આઉટર લેયર જે ઉપરનું પડ છે એના માટે એની તૈયારી કરીએ. તો આપણે જે બાફેલા બટાકા લીધા છે 500 ગ્રામ, એ બાફેલા બટાકામાં આપણે જે સિંગોડાનો લોટ લીધો છે ફરાળી, એ લોટ આપણી જરૂરિયાત પ્રમાણે એડ કરીશું. અહીંયા મેં 4 ચમચી સિંગોડાનો લોટ અને થોડું મીઠું એડ કર્યું છે. હવે આપણે જેમ લોટને મસળીએ એ રીતે આ સિંગોડાના લોટને આપણે બટાકામાં મિક્સ કરી લેવાનો છે. તો આ રીતે આપણે બટાકા અને જે બટાકાનો માવો અને સિંગોડાનો લોટ હતો એને આ રીતે મિક્સ કરી અને લોટ જેવું તૈયાર કરી લીધું છે, જે બાંધેલો લોટ એ રીતું. હવે આપણે આમાંથી જે બફળા તૈયાર કરવાના છે તો એના માટે આપણે પહેલાં હથેળી પર થોડું તેલ આ રીતે લગાવી લઈશું અને આપણા જે ઉપરનું લેયર છે એના માટે જે આપણે માવો તૈયાર કર્યો છે એના માટે થોડીક થેપલી જેવું બનાવી લઈશું. અને આ જે આપણે ગોળા વાળ્યા છે સ્ટફિંગ અંદરનું એને આ રીતે વાળી અને એના ગોળ બોલ્સ તૈયાર કરી લઈશું. અને પછી એને આ જે સિંગોડાનો કોરો લોટ છે એમાં રગદોળી લઈશું અને 1 બાય 1 આપણે બધા જ જે વડા છે બફળ એને તૈયાર કરી લઈશું. આ રીતે અંદર સ્ટફિંગ મૂકવાનું છે. સ્ટફિંગ બહાર ના દેખાય એ રીતે આપણે ઉપરનું જે પડ છે એને ઢાંકી દેવાનું છે. તો આ રીતે મેં અહીંયા હમણાં 7 નંગ જેટલા જે બફાળા છે એને રેડી કરી લીધા છે. હવે આપણે એક પેનમાં અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે ગેસ ઉપર અને આપણું તેલ ગરમ પણ થઈ ગયું છે તો આપણે એને ધીમા ગેસ પર જ તળી લઈશું. ખૂબ જ સાવચેતી મુજબ આપણે એને ફ્રાય કરવાના છે અને ધીમા તાપ ઉપર જ આપણે એને ફ્રાય કરવાના છે બફાળાને. અને નાખ્યા પછી આપણે એને તરત જ હલાવવાના નથી. થોડી વાર પછી આપણે આ રીતે થોડો રંગ ચેન્જ થાય પછી એને આપણે પલટાવીશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. ઉપરના પડને કારણે આપણે જે સિંગોડાનું જે ઉપરનું લેયર કર્યું છે સિંગોડાના લોટનું એના કારણે આપણા જે બફાળા છે ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે. આપણા બફાળાનો રંગ ખૂબ જ સરસ આવી ગયો છે. તો આપણે ગેસની ફ્લેમ છે એને ઓફ કરી લઈશું. આપણે બફાળા છે એને કાઢી લઈશું. બફાળાને તળતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કારણ કે જો તમે ઉપરનું લેયર સરખું નહીં કર્યું હોય તો કદાચ તમારા બફાળા અંદરથી ફાટી પણ જાય અને જે બધો માવો છે એ બહાર નીકળી શકે છે. એટલે એને તળતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. તો
તો તૈયાર છે દર્શક મિત્રો ઉપવાસમાં ખવાતા આપણા ફરાળી બફડા. દર્શક મિત્રો, જો તમને મારી આ રેસિપી પસંદ પડી હોય તો એને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.